आईसीयू बाबते हाईकोर्ट द्वारा निर्देश करवामां आव्या छे, जेने लईने राज्यभर में इंडियन मेडिकल एसोसिएशन साथे संकळायेला खानगी होस्पिटलना डॉक्टर हड़ताल पर उतरिया छे। त्यारे सूरतनी 600 करता वधारे खानगी होस्पिटलो 350 करता वधु डॉक्टर आजे हड़ताल पर उतरिया छे, जेने लईने दर्दीओने मुश्केलीनो सामनो करवो पड़ी शके छे। हाईकोर्ट द्वारा ग्राउंड फ्लोर पर आईसीयू बाबते जे आदेश करवामां आव्या छे, तेने लईने इंडियन मेडिकल एसोसिएशन डॉक्टरमां रोष जोवा मळी रह्यो छे। राज्यना 40,000 करता वधारे डॉक्टर्स आजे हड़ताल पर छे, तो सूरतनी 600 करता वधारे होस्पिटलना 350થી વધુ ડોક્ટર હડતાળ પર ઉતર્યા છે। ડોક્ટરો દ્વારા સમગ્ર મામલે સરકારને રજૂઆત કરવામાં આવશે। ડોક્ટરનું કહેવું છે કે અમારી હડતાળ નથી, પરંતુ અમે સરકાર સામે વ્યથા રજૂ કરીએ છીએ, કારણ કે સરકારે અમારી છે, અમે જ મત આપીએ છીએ, સરકાર બનાવીએ છીએ, ને એટલા માટે જ અમે અમારી સરકાર સામે અમારી વેદના વ્યક્ત કરી રહ્યા છીએ। ડોક્ટરનું કહેવું છે કે જો ગ્રાઉન્ડ ફ્લોર પર આઈસીયુ રાખવામાં આવે તો અન્ય દર્દીઓને ઇન્ફેક્શન લાગી શકે છે, આ ઉપરાંત હોસ્પિટલનો ખર્ચ પણ વધી શકે છે અને જેનું ભારણ દર્દીઓ પર વધી શકે છે, એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર પર આઈસીયુને કારણે દર્દીઓને જ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। તેને જ લઈને સુરત શહેર ગુજરાતના ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે સંકળાયેલા ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ એક દિવસની હડતાળ કરી છે। નમસ્કાર મીડિયા મિત્રો, હું ડોક્ટર સુરેન્દ્રભાઈ પ્રજાપતિ, આઈએમએ સુરત બ્રાન્ચનો સેક્રેટરી છું અને આઈએમએ ગુજરાત સ્ટેટ બ્રાન્ચમાં જોઈન્ટ સેક્રેટરી ઝોનલ છું। આજરોજ આપણે જે હડતાળ કરેલી છે એના અંતર્ગત હું જરા તમને બ્રીફ કરું છું કે આજે આપણે આખા ગુજરાત સ્ટેટ બ્રાન્ચમાં જે ગવર્મેન્ટમાં હાઈકોર્ટમાંથી જે નોટિસ બધા ડૉક્ટરોને મળેલી છે કે આઈસીયુ પ્રિફરેબલી ગ્રાઉન્ડ ફ્લોર હોવું જોઈએ, તો એના અંતર્ગત અમે બધા ડૉક્ટરો લગભગ સુરતના 3,700 ડૉક્ટરો કરતાં વધારે ડૉક્ટરો છે અને આખા ગુજરાતના 30,000 કરતાં પણ વધારે ડૉક્ટરો આ સ્ટ્રાઇકમાં જોડાયેલા છે અને એના અંતર્ગત જે આપણો આઈસીયુ ગ્રાઉન્ડ ફ્લોર પર હોવો જોઈએ એનો વિરોધ કરી રહેલા છે। આઈડિયલી આપણે જોવા જઈએ તો આઈસીયુ આપણે ફર્સ્ટ ફ્લોર અથવા એના ઉપરના લેવલે હોવો જોઈએ, જેથી કરીને પેશન્ટોને જે ઇન્ફેક્શનના રેટ છે કે બીજા કોઈપણ જે ઘસારો દર્દીઓનો કે જે સગાવાલાનો એ ઓછો થઈ જાય અને આપણે સુરતમાં તો ખાસ એવું થાય છે કે દર વર્ષે પાણીના પૂર તો આવે જ છે મોટાભાગે, આત્રે વર્ષે કે એકાદ વર્ષે અંતરે। અત્યારે એની પરિસ્થિતિ છે નવસારીમાંય ચાલી રહેલી છે કે ભાઈ પૂર આવેલા છે અને અત્યારે હોસ્પિટલોમાં જે નીચેના લેવલના છે બધાને તકલીફો જ પડી રહેલી છે, તો એના માટે અમારો પર્સનલ જે આ કાયદો છે એનો વિરોધ છે।